ગીર સોમનાથ પોલીસને દરિયાકાંઠે પણ ખૂબ મોટી શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. 160 પેકેટ મળી આવ્યા છે, જેનું વજન અંદાજે 1.1 કિલોગ્રામ વજન થાય છે. અંદાજિત 2.5 કરોડનો આ જથ્થો મળી આવ્યો છે માદક પદાર્થ, જે શંકાસ્પદ છે. આદરીના દરિયાકાંઠેથી બિનવારસિયા મળી આવેલો શંકાસ્પદ 160 પેકેટો જેનો જથ્થો જે છે તે જિલ્લા SP મનોહરસિંહ જાડેજા દ્વારા માહિતી આપવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ યોજીને આ માહિતી આપવામાં આવી હતી કે ગીર સોમનાથ પોલીસને દરિયાકાંઠેથી ખૂબ મોટા પ્રમાણમાં શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. આમાં કોઈ રિસીવર હોય એ પ્રકારનો અમને એંગલ અમારા જિલ્લામાંથી નથી મળ્યો, પરંતુ અમે આમાં, કારણ કે ખૂબ જ ગંભીર બાબત છે, નેશનલ સિક્યોરિટી સાથે જોડાયેલી છે, એટલે ખૂબ મૂળિયા સુધી તપાસ કરવાના છીએ અને એના માટે થઈને SOG અત્યારે કામ કરે છે. અમને જે એક બેગ મળી છે એ બેગમાં હબીબ સુગર મિલનો માર્ક છે અને મેડ ઇન પાકિસ્તાનનો માર્ક છે, અને દરિયાના મધ્યમાંથી કાં તો કોઈ ફેંકી દેવામાં આવ્યું હોય અને પછી એ ડ્રિફ્ટ થઈને અહીંયા સુધી આવ્યું હોય એવી શક્યતાઓ અત્યારે લાગી રહી છે. પણ આના સોર્સ સુધી જવાના અમે અત્યારે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. સર, આપણે જથ્થો મળી આવે ત્યારે એમાં તમામ એજન્સીઓ જોડાતી હોય છે અને એની સાથે સંકલનમાં રહીને જ કાર્યવાહી ચાલી રહી છે. અને સ્થાનિક પોલીસે આજે આખો દિવસ જાતેથી ફૂટ પેટ્રોલિંગ, કારણ કે આ બધો વિસ્તાર એવો છે કે ત્યાં વ્હીકલથી પેટ્રોલિંગ ન થઈ શકે, એટલે તમામ અમારા સિનિયર અધિકારી SP અને PI અને PSI માંડીને બધા જ જાતે ફૂટ પેટ્રોલિંગ કરીને આખો જથ્થો શોધી કાઢે છે. ચરસ હશે તો, જો ચરસ હોય તો લગભગ 2.5 કરોડની અંદાજિત કિંમત થાય, અને અત્યારે 160 પેકેટ મળ્યા છે, પણ હજી વધારે મળવાની ચાન્સીસ છે એમાં. અને અમારી 10 ટીમો એમાં લાગેલી છે, તમામ પોલીસ સ્ટેશન જેને કોસ્ટલ એરિયા લાગે છે, પ્લસ NCB, SOG, ASPCના સુપરવિઝનમાં આ કામગીરી ચાલી રહી છે. આ જે છે આખો જથ્થો એ પોરબંદરથી માંડીને છેક ગીર સોમનાથ સુધી મળ્યો છે, અને એમાં ગેરમાર્ગે દોરવાનો કોઈ સવાલ નથી આવતો, કેમ કે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ પૂરેપૂરું એલર્ટ છે. અમારું નેવ ઇન્ટેલિજન્સ, કોસ્ટગાર્ડ, ATS, સ્ટેટ IB, સેન્ટ્રલ IB બધા સાથે ટાઈપ છે. ગેરમાર્ગે દોરવાનો તો કોઈ સવાલ આવતો નથી, પણ આને મૂળ સુધી જવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. પેકેટો છે અમને, અમારે ત્યાં અહીંયા આદરી ગામ છે, સૌથી વધારે જથ્થો ત્યાંથી મળ્યો છે, આદરીના દરિયા કિનારેથી. ત્યાર પછી વેરાવળની નજીકના કોસ્ટલ એરિયામાંથી મળ્યો છે, થોડે આગળ જઈએ તો ત્રિવેણી સંગમથી આગળ કોસ્ટલ એરિયામાંથી મળ્યો છે, કડોદરા ગામેથી મળ્યો છે, લાઠી ગામેથી મળ્યો છે, અને કદાચ આમ તો આગળ પણ અમે પેટ્રોલિંગ કર્યું છે નવા બંદર અને સુત્રાપાડા વિસ્તારમાં, પણ કાલ સવારે ફરીથી કરશું ત્યારે ખબર પડશે આગળ ત્યાં શું છે. થોડી વિગતો અમને મળી હતી કે જુનાગઢ જિલ્લાના માંગરોળમાંથી અમુક શંકાસ્પદ 1-2 પેકેટ ત્યાંથી મળી આવ્યા છે, એના આધારે ગીર સોમનાથમાં પણ મળી આવવાની શક્યતા છે એવું માનીને અમે વિકલ રાતથી આમ તો પેટ્રોલિંગ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન, વેરાવળ પોલીસ સ્ટેશન અને SOG NCB, પણ સવારે, કારણ કે રાતના અંધારામાં એમના પેટ્રોલિંગની લીધે નહીં અમે જઈ શક્યા, પણ વહેલી સવારે પછી ફરીથી એ લોકોએ જ્યારે પેટ્રોલિંગ ચાલુ કર્યું ત્યારે અમને આખા જે અમારા જિલ્લામાં કોસ્ટલ એરિયા છે એમાંથી ટોટલ 160 પેકેટ મળી આવ્યા છે. મને લાગે છે કે હજી વધારે આવતીકાલે પાછું સર્ચ કરીશું અને ત્યાર પછી આજે આખો જે જથ્થો છે વધારે મળવાની શક્યતા છે. જે જથ્થો છે FSLની ટીમની મદદ લઈ રહ્યા છીએ અમે, શંકાસ્પદ જથ્થો છે અને આગળની તપાસ ચાલુ છે. સર, કુલ કેટલા આમાં, કેમ કે અમે એલર્ટ હતા એટલે આમાંથી તમામ પેકેટો પોલીસને જ મળ્યા છે, અને કોઈ અમે માછીમાર જે વોચ ગ્રુપ છે અમારું, ફિશરમેન વોચ ગ્રુપ, અને એમના જે સમાજના આગેવાનો છે એમની સાથે પણ મિટિંગ થઈ ગઈ છે અને એમને પણ એલર્ટ કરી દીધા છે કે આવો કોઈ પણ જથ્થો મળે તો, ભવિષ્યમાં પણ મળે નેક્સ્ટ ટાઈમમાં, તો એ પણ અમે પોલીસને જાણ કરે. અત્યારે જેટલા પેકેટ્સ મળ્યા છે બધા પોલીસે જ ફાઇન્ડ આઉટ કર્યા.